બિલકુલ ભાવિનીબેન, આપણે રોકીશ અહીંયા. તમે જે કીધું કે યુથ મિસડાયરેક્ટ થઈ રહ્યું છે, મિસલેડ, મિસડાયરેક્ટેડ, મિસગાઈડ થઈ રહ્યું છે કે મિસડાયરેક્ટ થઈ રહ્યું છે, ભાવિનીબેન પૂરો વિરોધ કરી રહ્યા છે. કારણ કે યુથ પણ ભણેલું ગણેલું છે, આપણે પણ ખબર પડે. ના પાડું છું હું એ, ના નથી પાડતી. પણ અત્યારે એમને બહુ સરસ ચીજ કહી દીધી કે યુથ ઇઝ લેકિંગ ઓફ એક્સપિરિયન્સ. So this lacking of experience makes him misled. કારણ કે મેં તમને પાછું રિપીટ કરું છું, મારી એક્ઝામ્પલ, હું બીજા બધાની વાત હું મારા જાતને બહુ ભણેલી ગણી સમજું છું. હું જ્યારે 18-20 વર્ષે પ્રોજેક્ટ ઇવેલ્યુએટ ના નવ જોબ લીધો, યુથ સાથે એક્સપિરિયન્સ શબ્દ જ સૂટ નથી થતો. હું જ્યારે, હું એ જ કહેવા માંગુ છું, હું જ્યારે ના, ઓફ કોર્સ ને, કારણ કે જ્યારે વોટિંગ આપો છો યુ હેવ ટુ જજ. તમે વોટિંગ કઈ રીતે આપો છો કે યુ હેવ ટુ જજ. હવે શું શું જજ કરશો, હવે આપણે એ વાત કરીએ. તો એવું માનું છું કે આમના કહેવા પ્રમાણે તેવું લાગે છે કે આપણે છે લોકશાહી જ ન હોવી જોઈએ, સરમુખત્યારશાહી હોવી જોઈએ. તો કોઈને વોટ આપવાનો નહીં, કોઈને લેવાનો નહીં. આ એક્સ ખરાબ છે, વાય ખરાબ છે, બધા ખરાબ છે. સો એક સરખું એક લાકડી બધાને હાંકો, ચાલી જશે. ડોન્ટ ડ્રો ટુ કન્ક્લુઝન્સ. હું એમ કહેવા માંગુ છું કે યુથ ની હવે અવેરનેસ વધારો. કઈ રીતે? હવે લેટ મી કમ્પ્લીટ માય સેલ્ફ. હું એમ નથી કહેતી કે યુથ, જેને કે હું પાછું રિપીટ કરું છું કે હું 20 વર્ષની એજે પ્રોજેક્ટ ઇવેલ્યુએટ કરતી તો પેલા એક્સેલ શીટ માં લહારો, આ તો બહુ પ્રોફિટેબલ છે, આ તો ધંધો કરવા જેવો. પછી મને શીખવાડવામાં આવ્યું, તમે જે કહો છો ને, એટલે હું મિસલેડ થઈ કે આ પ્રોજેક્ટ કરવા જેવો છે, અને પછી મને શીખવાડવામાં આવ્યું કે ના, નથી કરવા જેવો. સિમિલરલી યુથમાં, અરે યાર આ તો બહુ સરસ માણસ છે, આટલું બધું સારી ટેકનોલોજી વાપરે છે, આટલું સારું કામ કરે છે, આમ તેમ આ બધા આંકડા જુઓ, આમ તેમ ઢેકડું પૂછ્યું. યુથે જોયું, અરે આ બધું કહ્યું. હવે આપણે લેટ અસ ડ્રો સાયન્ટિફિક ફિગર, ફોર્મ્યુલા મૂકીએ કે આપણે કોઈ બી કેન્ડિડેટ, હવે બે મિનિટ મને શાંતિથી સમજો, કોઈ બી કેન્ડિડેટ ને સિલેક્ટ કરું છે, લેટ અસ નો ગો બાય ઇમોશન્સ કે ભાઈ બહુ સારો છે, બહુ કેરિશ્મેટિક છે, બહુ સારું બોલે છે, બહુ સારી ડાયલોગ વાંચે, સિદ્ધુ બેસ્ટ, યુ નો ઓલ દેટ, એની ડાયલોગ સારું છે, હીરો બેસ્ટ કારણ કે એક્ટિંગ સારું કરે છે. નો નો નો, કારણ કે આ બધા લોકો આપણે જયારે કોન્સ્ટિટ્યુન્સી ડેવલપમેન્ટ આપણો જે ફાયદો છે એના માટે આ લોકો હેલ્પ નથી કરવાના. ઇફ દે આર ગુડ ઇન અ પર્ટિક્યુલર ફિલ્ડ, દેટ ડઝન્ટ મીન દેટ ધે કેન ગેટ ડેવલપમેન્ટ ઇન અવર કોન્સ્ટિટ્યુન્સી. સો નાવ લેટ અસ સે કે કેન્ડિડેટ ને સિલેક્ટ કરો છે, તો બહુ સરસ છે. અગર એક્ઝિસ્ટિંગ કેન્ડિડેટ લડી રહ્યો છે તો બહુ સરસ છે કે એના 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 સ્ટ્રેન્થ શું છે, એ ઓનેસ્ટ છે, અકાઉન્ટેબલ છે. આપણે બધા શું વિચારીએ છીએ કે ભાઈ આપણો કેન્ડિડેટ ઓનેસ્ટ હોવો જોઈએ, અકાઉન્ટેબલ હોવો જોઈએ. જે મેં ડાયલોગ માર્યો કે આપણે હંમેશા રાજા હરિશ્ચંદ્ર ને ભગવાન રામ જ શોધતા હોઈએ કેન્ડિડેટમાં, બરોબર. પછી આપણે બીજું શું થવું જોઈએ કે એ કરપ્ટ પ્રેક્ટિસિસ કરે છે, કરે છે તો લેટ અસ પુટ અપ અ માર્કિંગ કે એટલે એક કરર પ્રેક્ટિસ કરે છે કે એનું 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 ઇઝ અ સેલ્ફ સેન્ટર. ઘણા લોકો સેલ્ફ સેન્ટર હોય, બધું ઊંચ કરતા હોય એટલે એ લોકો બી ના ચાલે. પછી બીજી વાત કે લેટ અસ સીક અબાઉટ અધર થ્રેટ્સ કે ભાઈ આ ભાઈ પાર્ટી બદલવાનો માણસ છે, આ ભાઈ સામે ક્રિમિનલ કેસીસ કેટલા છે, આ ભાઈ એડ્યુકેટેડ કેટલા છે, આ બધું તમે જુઓ ને. પછી અગર તમે પોલિટિકલ પાર્ટી જોતો, ઘણી વાર મને લોકો કહે છે કે કેન્ડિડેટ તો કેવો બી આપણે પાર્ટીને વોટ આપીએ. ચલો એ બી મેં એકવાર એક્સેપ્ટ કરી નાખ્યું કે તમે પાર્ટીને વોટ આપો, પણ તમે એ બી પોસિબિલિટી છે કે પાર્ટીને જે તમે વોટ આપવા માંગો છો, કારણ કે અગર પાર્ટીને જ સારો કેન્ડિડેટ નથી મળ્યો, વોટ ડઝ દેટ મીન? દેટ ઇટ ક્લિયરલી શોઝ કે પાર્ટી, દેર ઇઝ સમથિંગ લેકિંગ ઇન ધ પાર્ટી, સો દેટ ઇટ કેનોટ ફિલ્ડ અ ગુડ કેન્ડિડેટ. એટલે કમિંગ બેક ટુ અગેન, યુથને આ ડાયરેક્શનો આપવાની જરૂર છે કે ચલો હવે પાર્ટીને આપે તો પાર્ટી કેવી છે, કેટલી સક્ષમ છે. અગર લેટ અસ એ મેનિફેસ્ટો, પાર્ટી અગર મેનિફેસ્ટો આપ્યો હોય, ઇટ ઇઝ વેરી ગુડ. મને તો આ બધું, અગર લોકો એક વાર યુથને એને સાયન્ટિફિકલી બતાવવામાં આવે ને બેન, તો ફાયદો છે. ખાલી તમે એડવર્ટાઇઝમેન્ટ કરો ને SMS ના આપો ને ઢંઢોરા પીટો અને પછી કહો કે તમને યુથ, તો યુથ હારે આપની વાત, આપની વાતની કદર કરું છું આપની ભાવનાઓ, અને બહુ સાચી વાત કીધી કે યુથને ગાઈડ કરવાની જરૂર છે કે કેવી રીતે કોને આપણે મત આપવો જોઈએ. પણ ભાવિનીબેન આપને પૂછીશું, ખાસ કરીને આપ એક કલાકાર છો, કેવી છાપ ઉભી કરી શકે મતદારોની અંદર? સી, હું એવું માનું છું કે કલાકાર જે છે એ સમાજમાં હાલતી ચાલતી જે પણ પરિસ્થિતિ છે એનું પ્રતિબિંબ પાડે છે, અને એટલા માટે સમાજ અને સોસાયટીના લોકો એને બહુ જ વાલથી ને પ્રેમથી આવકારે છે. એટલે એક કલાકાર તરીકે જ્યારે તમે મને અહીંયા બોલાવી છે, ઇન્વાઇટ કરી છે, તો મને એવું લાગે કે મારી ફરજમાં એક જ વાત આવે છે. હું એક, મેં કીધું ને કે આ પક્ષ પેલો પક્ષ શું થયું શું નહીં, પણ તમે તમારી સમજણ, તમે જ તમારા નિર્ણાયક છો, અને તમારે સમજી વિચારીને પણ મત આપવા જવાનું છે. મત એ પૂજા જેટલી પવિત્ર ઘટના છે, એ તમે જો તમે મત નહીં આપો તો કાલ ઉઠીને કોઈ ખોટો નેતા આવી ચૂંટાઈને આવી જશે, પણ તમે કહેશો આવા માણસો આવે છે, પણ એ વાંક આપણો છે, કારણ કે આપણે નિષ્ક્રિયતા દાખવીએ છીએ. અરે ભાવિનીબેન, એક બીજો સવાલ મારો એ છે, આજનો મતદાર શું વિચારે છે? રુઝાનજીએ બહુ જ સારી વાત કરી, પણ દરેક લોકો માટે આટલું બધું વિચારવું પોસિબલ નથી. ખોટો સ્ટેટમેન્ટ, ખોટો સ્ટેટમેન્ટ નહીં, ખોટો સ્ટેટમેન્ટ. આટલું બધું જે કચરો આપણી પર રોજ નખાય છે, જે રોજ હું ઝેલી રહી છું પેપરો માટે, ટીવી માટે, બધાને, મારી પાસે કોઈ ચોઈસ જ નથી. તમે કોઈ બી ચેનલ પે જશો તો બધું આ દેખાશે. રુઝાનજી મેં પહેલા જ કીધું કે તમારી ભાવનાઓની હું કદર કરું છું, બરાબર. ભાવનામાં ઇન્ટરેસ્ટ મને પણ ઇન્ટરેસ્ટ નથી, મને ભાવનાને શાંતિ કોઈમાં ઇન્ટરેસ્ટ નથી. બટ એક મુંડીનો આજનો આજ
આજનો મતદાર, આજનો મતદાર, કારણ કે આપણે બધા જાણીએ, આપણે બધા જાણીએ છે, ઘણા બધા, તમે તમે એક વાર એ પણ સ્વીકારી કે જાતિ વિષયક અહીંયા જાતિને આધારિત પણ ઉમેદવાર ઉભા રાખવામાં આવે છે અને જાતિને આધારિત મતદાર. આપણે એને હું એ સવાલ એમને પૂછું છું કે આજનો મતદાર શું વિચારી રહ્યો છે ભાવિન. આજનો મતદાર હંમેશા બધાને ખબર છે કે આ જાતિના વોટ લેવા અને ઉભું કર્યું, છેલ્લી ઘડીએ કોઈ બીજી જાતિનો ઉમેદવારને ઉભો કરી દીધો એનું મહત્વ આપવા માટે, કે ગમે તે નાત જાતના પેલે કે છે ને બિલાડીના ટોપ જેવા અચાનક ઉભા થઈ ગયેલા ને આજનો મતદાર અને ભણેલો ગણેલો ને સમજુ મતદાર મત આપવા નથી જવાનો. એને બરાબર ખબર છે કે ક્યાં જે એવો એને એવો નેતા જોઈએ છે જે એને સુરક્ષિતતા પૂરી પાડે, જે એની હિફાજત આપે, જે એને પ્રોગ્રેસ માટે શક્યતાઓ ઊભી કરી આપે, એને મત આપવાનો છે. નહીં કે બ્રાહ્મણ છું તો બ્રાહ્મણ ને આપું, વાણિયા છું તો વાણિયા ને આપું, પટેલ તો પટેલ ને આપું. એ બધી રુઝાનજી મારી પાસે સમય ઓછો છે, મારો સેમ સવાલ આપને છે કે આજનો મતદાર શું વિચારી રહ્યો છે. હું હવે કહી દઉં આજના મતદારને શું વિચારે છે, તો હવે આપણે ક્યારના ડિસ્કસ કરીએ છીએ, પણ મારું એટલો ટેક છે યંગસ્ટર્સ યુથ ને કે પ્લીઝ તમે લોકો જે વોટ આપવા જાઓ છો, વોટ ઇઝ લાઈક યોર AK-47. આપણને બધાને AK-47 કહો ને, મારી પાસે ધડધડધડ કરું, ઇટ ઇઝ લાઈક યોર AK-47. એટલે તમે યોર વોટ ને AK-47 તરીકે યુઝ કરો. અને એટલું જ રિક્વેસ્ટ છે કે અગર તમે મોબાઈલ ખરીદો છો યા લેપટોપ ખરીદો, કેટલું રિસર્ચ કરો છો? ચાર જણને પૂછો આ કેવું ને, એન્ડ્રોઈડ કેવું ને, સિમ્બિયન કેવું ને, પેલું કેવું ને, ઓલું કેવું ને, આલો નાનો ભાવ કરો ને, તાર બધું જ કરો છો કે નથી કરતા? સિમિલરલી હવે જયારે તમે વોટ આપવા જાઓ છો, મહેરબાની કરીને એટલું તો કરો કે જે કેન્ડિડેટ છે, એક્ઝિસ્ટિંગ કેન્ડિડેટ યા નવા કેન્ડિડેટ, એક્ઝિસ્ટિંગ કેન્ડિડેટ તો સારું છે કે એને કર્યું શું, કેટલું ઓનેસ્ટ છે, કરપ્ટ પ્રેક્ટિસિસ છે કે નહીં, કેટલું એને મેનિફેસ્ટોમાં કેટલું કેટલું એને એ કર્યું છે, રિઝલ્ટ આપ્યા છે, એટલું તમે જુઓ. બી એન ઇન્ફોર્મડ વોટર. આઈ વિલ ઓલવેઝ લાઈક ટુ ટેલ યુથ, યંગ ઓલ્ડ, એક મિનિટ, યંગ ઓલ્ડ, બુઢા જવાન, અનએડ્યુકેટેડ, કે બી એન ઇન્ફોર્મડ યુઝર. ભગવાને તમને એટલી શક્તિ આપી છે અને તમે વોટ આપજો, પ્લીઝ આપજો. અને છેલ્લે કશું ના હોય તો નન ઓફ ધ અબવ તો કરી જ નાખજો, બિંદાસ પણ જજો ખરા. અને હું તમને એ કહું છું કે નન ઓફ અબવ કરતા નહીં, તમારો મત બહુ કિંમતી છે. તમારો એક મત, તમારો એક મત આખી તમારું આવતું 5 વર્ષનું ભવિષ્ય બદલી શકે છે. એટલે આ અહીંયા જ એક જગ્યા આવી છે જે ગરીબનો પણ એ જ મતની કિંમત છે, તવંગરની પણ એ જ કિંમત છે. બધા એક જ સરખા એક લાઈનમાં ઉભા રહીને પોતાની અધિકાર તમારો જે છે એનો પૂરેપૂરો ઉપયોગ કરજો. કોઈ પાર્ટી તમારે નક્કી કરવાનું છે કે તમારો યોગ્ય ઉમેદવાર કયો છે, અને વિધાઉટ ફેલ મત આપવા જજો. અને એટલે જ આપણે સાચી લોકશાહીનો મતલબ શું છે, તમે મત આપવા જશો તો જ એ સાર્થક બનશે. તો દર્શક મિત્રો, આ હતી વાત આજની કે આજના મતદારોમાં જાગૃતિ કેવી રીતે લાવવી, અને તેના વિશે ઘણી બધી સારી ચર્ચાઓ પણ થઈને આ ચર્ચામાં ભાગ લેવા માટે જે અમારા બે મહાનુભાવો છે રુઝાનજી અને ભાવિનબેન, આપ બંને આપનો કિંમતી સમય ફાળવીને અમારા સ્ટુડિયોમાં ઉપસ્થિત થયા તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો.